ધોરણ અગિયાર બાર સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે વિદ્યા મિત્રો આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાયના બે દાખલા જોશું આઠ એક અને આઠ બે બંને દાખલા એક બીજા જેવા સરખા જેવા છે એટલે આપણે સાથે લઈશું જો પહેલા જોઈએ આઠ પોઈન્ટ એક રકમ શું છે તેવી વર્તુળાકાર પ્લેટનું બનેલું એક કેપેસિટર છે કેપેસિટરના પ્લેટની ત્રિજ્યા છે બાર સેન્ટીમીટર મીટરમાં ફેરવું તો ઝીરો પોઈન્ટ બાર મીટર બે પ્લેટ વચ્ચેનું અંતર એ સાના વડે દર્શાવશું સ્મોલ ડી કેટલું છે પાંચ એમ એમ એટલે કે પાંચ દસ ની માઇનસ ત્રણ ઘાત મીટર બાહ્ય ઉદગમ કે જે આકૃતિમાં દર્શાવેલ નથી વડે કેપેસિટરને વિદ્યુત ભારિત કરવામાં આવે છે તેને વિદ્યુત ભારિત કરતો પ્રવાહ ઝીરો પોઈન્ટ પંદર એમ્પિયર જેટલો અચળશે તો પરિપથમાંથી વહેતો પ્રવાહ આય કેટલો છે જીરો પોઈન્ટ પંદર એમપીયર તો એની અંદર શું કીધું કેપેસિટન્સ અને બે પ્લેટ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો દર શોધો કેપેસિટન્સ એટલે સી શોધવાનું વિદ્યુત સ્થિતિમાનનો ફેરફારનો દર એટલે ડીવી બાય ડીટી એ આપણે શોધવાનો છે હવે કેપેસિટન્સનું સૂત્ર છે એપ્સિલોન ઝીરો એ બાય ડી તો એના માટે પ્લેટનું ક્ષેત્રફળ એ ત્રિજ્યા પરથી મળી જશે અને બે પ્લેટ વચ્ચેનું અંતર એ આપણને આપેલું છે તો હું પહેલાં કેપેસિટન્સ શોધીશ કેપેસિટન્સ સી બરાબર સૂત્ર શું છે એપ્સિલોન ઝીરો એ અપોન ડી સી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ઝીરો એની જગ્યાએ કિંમત મૂકીશ પાય આર સ્ક્વેર છેદમાં ડી બધાની વેલ્યુ પૂટ કરો એપ્સિલોન ઝીરોની કિંમત આઠ પોઈન્ટ પંચ્યાસી દસની માઇનસ બાર પાયની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ આર એટલે ત્રીજા

ગુણ્યા માઇનસ ત્રણ ઘાત ઉપર જાય તો પ્લસ ત્રણ ઘાત અને માઇનસ બાર હું રહેવા દઉં તો માઇનસ ત્રણની પ્લસ ત્રણ અને દસની માઇનસ બાર ઘાત આ ત્રણ ઘાત અહીંયા ગુણ એટલે એક બે અને ત્રણ એટલે એસી ગુણ્યા દસની માઇનસ બાર ઘાત અને કેપેસિટન્સનો એકમ શું આવશે ફેરાડે માઇનસ બાર ઘાતને પીકો ફેરાડે પણ કહેવાય એટલે એસી પીકો ફેરાડે તો આ આપણો આન્સર આપી ગયો કેપેસિટન્સ સી બીજું મારે શું શોધવાનું છે વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો દર શોધવાનો છે એટલે ડીવી બાય તો હવે કેવી રીતના શોધી કેસ પરથી જાઉં કે સી બરાબર ક્યુ બાય વી માટે ક્યુ બરાબર શું થશે સી ઇન્ટુ વી બંને બાજુ સમયની સાપેક્ષ વિકલન કરું તો કેપેસિટર પરનો વિદ્યુત ભાર બદલાય તો વિદ્યુત સ્થિતિમાન બદલાય આ ક્યુ અને વી બદલાય પણ કેપેસિટ કોઈ દિવસ બદલાતું નથી તો બંને બાજુ સાપેક્ષ વિકલન કરતા ડીક્યુ બાય અહીંયા શું આવશે ડીવી ડીટી હવે શું શોધવાનું છે આપણે ડીવી ડીટી પણ વિદ્યુત ભારનું સમયની સાપેક્ષ વિકલન એને તો શું કહેવાય પ્રભા કહેવાય તો આઈઝલ ટુ સી ડીવી dv ડીવી બાયટી શોધવાના છે તો એને કરતા બનાવું તો સી ક્યાં જશે આઈ અપોન સી આઈ કેટલા ઝીરો પોઈન્ટ પંદર અને c ની કિંમત એસી 10 ની માઇનસ બાર ઘાત તો 0.15 પંદર ભાગ્યા એસી કરીએ તો એક પોઈન્ટ આઠસો ને પંચોતેર અને આટલી ઘાત થશે નવ ઘાત વોલ્ટ અને સમયનો સેકન્ડ એક પોઈન્ટ આઠસો પંચોતેર ગુણ્યા દસ ની નવ ઘાત વોલ્ટ પર સેકન્ડ આ એ પાર્ટ થઈ ગયો બી પાર્ટની અંદર શું કીધું બે પ્લેટો વચ્ચે સ્થાનાંતર પ્રવાહનું મૂલ્ય શું હવે એના માટે સ્થાનાંતર પ્રવાહનું સૂત્ર ખબર હોવું જોઈએ આઈડી બરાબર શું હતું એપ્સિલોન ઝીરો ડી ફાઈ બાય ડીટી સ્થાનાંતર પ્રવાહ આઈડી બરાબર શું હતું તો આઈડી બરાબર એપસીલોન ઝીરો ડી ફાઈ ઇ એટલે કે વિદ્યુત ફ્લક્સ બાય ડીટી

અહીંયા શું થશે ઈ એટલે બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર તેનું સૂત્ર શું આવે ઈ બરાબર સિગ્મા બાય એપ્સિલોન ઝીરો એ ના એ તો અહીંયા કારણ લખી દઈશું ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સિલોન ઝીરો પાછું સિગ્મા બરાબર તો પૃષ્ઠ વિદ્યુત ભાર ગન થાય એટલે સિગ્મા બરાબર તો શું થાય ક્યુ બાય એ થાય તો સિગમાની કિંમત પાછી મૂકું એપ્સિલોન ઝીરો ડી બાય ડીટી સિગમાની કિંમત ક્યુ બાય એ ગુણ્યા એ અને એપ્સિલોન ઝીરો બાકી રહી ગયા તે

ત્યાર પછી આ થઈ ગયો સી ની અંદર શું પ્રથમ નિયમ એટલે કે જંક્શન માટેનો નિયમ દરેક પ્લેટ માટે સાચો છે સંઘારકની દરેક પ્લેટ સંઘારક એટલે કેપેસિટર તો કેપેસિટરની જે આ વર્તુળાકાર પ્લેટ છે બે પ્લેટ તેમની વચ્ચે સ્થાનાંતર પ્રવાહ આઈડી છે અને બહારના ભાગમાં વહન પ્રવાહ આઈસી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ એ બંને કેવા થાય છે સમાન આમ પ્લેટની વાત તો પ્લેટ તરફ તરફ આવતો પ્રવાહ પ્રવાહ અને દૂર જતો એ મૂલ્ય કેવા છે સમાન છે આમ આના પરથી તમે કહી શકો કે કિચોરનો પ્રથમ નિયમ એટલે કે જંક્શન તરફ આવતો વિદ્યુત ભાર બરાબર જંક્શનથી દૂર જતો અથવા જંક્શન તરફ આવતો પ્રવાહ બરાબર જંક્શનથી દૂર તરફ જતો પ્રવાહનું પાલન થાય છે એટલે સીમા શું લખવાનું હા કે કિચોર આઈડી જાય છે બીજી પ્લેટમાં આઈડી આવે છે અને આઈસી જાય છે પણ તો આ બંને અને આ બંને ત્રણે ત્રણ કેવા છે સરખા માટે કિચોરના પ્રથમ નિયમનું પાલન થશે આ થઈ ગયો આપણો સ્વાધ્યાયનો પહેલો દાખલો હવે જોઈએ બીજો દાખલો બીજા દાખલાની રકમ જોઈએ કે દરેકની ત્રિજ્યા દરેકની ત્રિજ્યા છ સેન્ટીમીટર હોય તેવી વર્તુળાકાર પ્લેટનું બનાવેલું એક સમાંતર પ્લેટ કેપેસિટર તો પ્લેટ કેવી છે વર્તુળાકાર અને તેની ત્રિજ્યા છ સેન્ટીમીટર છે અને છ ગુણ્યા દસ ની માઇનસ બે મીટર આકૃતિમાં દર્શાવ્યા મુજબ સી બરાબર હંડ્રેડ પીકો ફેરાડે સી કેટલા છે હંડ્રેડ પીકો ફેરાડે પીકો એટલે દસની માઇનસ બાર ઘાત ફેરાડે તો પ્લસ બે અને માઇનસ બાર એટલે દસ ની માઇનસ દસ ઘાત ફેરાડે આ સંગારક બસો ત્રીસ વોલ્ટના એસી ઉદ્ગમ સાથે છે એટલે વીઆરએમએસ કેટલું છે બસો ને ત્રીસ વોલ્ટનું એસી કેમકે મહત્તમ વોલ્ટેજ નથી કીધું ખાલી વોલ્ટેજ કીધો એસી વોલ્ટેજ તો શું આવે વીઆરએમએસ મહત્તમ કીધું હોય તો વીએમ લેવા પડે તો તો અને તેની આવૃત્તિ છે બરાબર રેડિયન પર સેકન્ડ અંદર શું કીધું કે વહન પ્રવાહ નું આરએમએસ મૂલ્ય શું થયું વહન પ્રવાહ એટલે તારમાં જે પ્રવાહ વહે તે એટલે કે ટૂંકમાં તમારે આઈઆરએમએસ શોધવાના છે तो आईआरएम आई सी इज इक्वल टू શું થાય 7 મો ચેપ્ટર યાદ કરો आईआरएम सी इज इक्वल टू वीआरएमएस ના છેદમાં ઝેડ હવે અહીંયા શું થાય કે एसी જે પ્રાપ્તિસ્થાન છે एसी બેટરી તેની સાથે માત્ર કેપેસિટર जोडેલું છે એટલે આ તમે એવું કહી શકો કે માત્ર કેપેસિટર ધરાવતો एसी परिपथ તેની અંદર ઇમ્પિડન્સ ઝેડ બરાબર શું થાય એસી અને એસી બરાબર 1 / ઓમેગા * सी તો ઓમેગા ની કિંમત 300 સી ની કિંમત દસની માઈનસ દસ ઘાત હવે એકના છેદમાં ત્રણ એટલે કેટલા થશે એક પગે એટલે ઝીરો પોઈન્ટ તેત્રીસ તેત્રીસ અહીંયા દસની બે ઘાત અને માઇનસ દસ ઘાત માઇનસ દસ ઘાત અને પ્લસ બે ઘાત એટલે કેટલી થશે માઇનસ આઠ એ ઉપર જાય તો પ્લસ આઠ એટલે અહીંયા થશે ચાલો આપણે આટલે જ રહેવા દઈએ ઝીરો પોઈન્ટ તેત્રીસ તેત્રીસ ગુણ્યા દસની આઠ આ ઇમ્પ્યુડન્સ ઝેડ મળી ગયું હવે બીજું મારે શું શોધવાનું છે પ્રવાહ શોધવાનો છે તો પ્રવાહ આઈઆરએમ એસ ઇઝ ઇક્વલ ટુ વીઆરએમએસ અપોન ઝેડ વીઆરએમએસ બસો ને ત્રીસ ઝેડની કિંમત ઝીરો પોઈન્ટ તેત્રીસ તેત્રીસ દસની આઠ ઘાત તો બસો ત્રીસ ભાગ્ય ઝીરો થ્રી 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 એ આન્સર આવશે છસ્સો ને નેવું છસો નેવું ગુણ્યા

કે અહીંયા તારમાંથી જે પ્રવાહ વહે વહન પ્રવાહ અને બે પ્લેટ વચ્ચે સ્થાનાંતર પ્રવાહ એ બંનેના મૂલ્ય કેવા હોય સમાન હોય માટે બી માં તમારે લખવાનું કે હા વહન પ્રવાહ બરાબર સ્થાનાંતર પ્રવાહ થશે બંને પ્રવાહ કેવા સરખા છે ચલો સી ની અંદર શું કીધું કે પ્લેટોની વચ્ચેના અક્ષથી બે પ્લેટ વચ્ચેની અક્ષથી ત્રણ સેન્ટીમીટર દૂર આવેલા બિંદુ આગળ બીનો કંપ વિસ્તાર શોધો બી એટલે ચુંબકીય ક્ષેત્ર હવે ચુંબક્ય ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે કે શું થશે બી નું મહત્તમ મૂલ્ય બી નથી શોધવાનું બી ઝીરો તમારે શોધવાના છે એ કેવી રીતે શોધશું આપણે જે ઉદાહરણના દાખલા જોઈ ગયા હતા આઠ પોઈન્ટ એક સમથિંગ તેની અંદર આપણે કિચોર્ફનો ઉદાહરણ પહેલો જ દાખલો હતો તેમાં કિચોર્ફ સોરી એમ્પિયરનો સર્કિટલનો નિયમનો ઉપયોગ કરેલો હતો તે જ નિયમનો અહીંયા આપણે ઉપયોગ કરશું હવે અહીંયા આપણે પહેલાં તો શું કરીએ કે બે પ્લેટ વચ્ચેના વિસ્તારની અંદર ત્રણ સેન્ટીમીટરનો એક બંધ માર્ગ વિચારશું એના માટે હું આકૃતિ ડ્રો કરું આ બે પ્લેટ છે આ એમની અક્ષ તેમાં અહીંયા અક્ષથી ત્રણ સેન્ટીમીટર દૂર કોઈ બિંદુ આવેલું છે એટલે કે ત્રણ સેન્ટીમીટરનો એક બંધ માર્ગ વિચારું તો અહીંયા હું સ્મોલ આર બરાબર ત્રણ લઉં અને આખા પ્લેટની જે ત્રીજા છે તે કેપિટલ આર છે એ કેટલા છે છ સેન્ટીમીટર હવે પ્રવાહ ઘનતા આપણે ભણી ગયા ત્રીજા ચેપ્ટરમાં ઘનતા જે બરાબર શું થાય આઈના છેદમાં એ પ્રવાહના છેદમાં ક્ષેત્રફળ તો અહીંયા શું થશે પ્રવાહ ઘનતા એક સરખી હશે કે આ પ્લેટનું મોટું ક્ષેત્રફળ છે તો આખી પ્લેટની વચ્ચે પ્રવાહ પસાર થશે અને નીચેના ભાગમાં આ જે નાનું વર્તુળ છે તેમાંથી પણ પ્રવાહ પસાર થાય તો પ્રવાહ ઘનતા સરખું એટલે કે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતો પ્રવાહ કેવો હોય એક સરખો હોય એટલે કે તમે મોટું સર્કલ વિચારો કે નાનું સર્કલ વિચારો આ નાનું સર્કલ છે સ્મોલાર ત્રિજ્યાનું તો એનો પ્રવાહ ભાગ્ય ક્ષેત્રફળ તો આ બે પેલે વચ્ચે જે પ્રવાહ હશે તે સ્થાનાંતર પ્રવાહ હશે જેમાં એનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર બહારના ભાગમાં અહીંયા ક્ષેત્રફળ કેટલું છે આર અને બહારના ભાગમાં જે પ્રવાહ હશે તે વહન પ્રવાહ એટલે આઈ હશે અથવા તો આઈઆરએમ એસ ઇઝ ઇક્વલ ટુ પાય સ્ક્વેર આ બંને કેન્સલ તો આર સ્ક્વેર ઉપર જશે માટે આઈડી બરાબર સ્મોલ આર બાય કેપિટલ આર બંનેનો વર્ક ઇન્ટુ આઈ સી आईसी એટલે આપણો આઈઆરએમ જે આપણે શોધેલા છે તો સ્મોલ આર કેટલા છે ત્રણ સેન્ટીમીટરમાં જ છે કેપિટલ આર છ નો વર્ગ ગુણ્યા આઈસી આપણા કેટલા હતા આગળના દાખલામાં છ પોઈન્ટ નવ ની માઇનસ છ ઘાત છ પોઈન્ટ નવ ની માઇનસ કેટલા ઘાત હતા આપણી છ ઘાત એમપીઆર તો ત્રણ ભાગ્યા છ એટલે જીરો પોઈન્ટ પાંચ જીરો પોઈન્ટ પાંચ નો વર્ગ એટલે એટલે છ પોઈન્ટ નવ ગુ આટલો સ્થાનાંતર પ્રવાહ આપણને મળી ગયો હવે શું કરીશ આ જે બંધ માર્ગ છે અહીં અન્યથી સ્થાનાંતર પ્રવાહ આઈડી વહે છે એના લીધે કોઈ પણ તાર હોય તો તારમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તમે જમણા હાથનો અંગૂઠો એ દિશામાં રાખો તો આંગળીઓ દિશામાં તે દિશામાં એટલે ક્ષેત્ર આ બંધ માર્ગના સ્પર્શકની દિશામાં હશે તો એના માટે હું શું કરું નિયમ યુઝ કરું એમ્પિયરના સર્કિટલના નિયમ મુજબ શું થશે ક્લોઝ ઇન્ટીગ્રેશન ઓફ બી સદીશ ડોટ ડીએલ સદીશ ઇઝ ઇક્વલ ટુ મ્યુ સીગમા આઈ ક્લોઝ ઇન્ટીગ્રેશનો બી ડીએલ સ્પર્શક અને ડીએલ એટલે કે બી સદીશ અને ડીએલ સદીશ બંનેની દિશા સમાન એટલે ઠીટા શું આવશે ઝીરો કોરો ઇઝ ઇક્વલ ટુ મ્યુ આઈ એટલે પ્રવાહનો સરવાળો તો અહીંયા કુલ પ્રવાહ કેટલો હોય સ્થાનાંતર પ્રવાહ અને કન્ડક્ટિંગ પ્રવાહ વહન પ્રવાહ બંનેના સરવાળા જેટલો થાય કો ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન બી બહારના ભાગમાં નીકળશે ક્લોઝ ઇન્ટીગ્રેશન ડીએલ મ્યુ અને વચ્ચેના ભાગમાં તો ખાલી સ્થાનાંતર પ્રવાહ આઈસી હોતો નથી એટલે શું આવશે આઈડી કારણ આઈસી બરાબર તો ઝીરો આર ત્રિજ્યાનો બંધ માર્ગ હોય તેનું સંકલન કરું નાના 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 ભાગ કરું અને એનો સરવાળો કરું તો આખા બંધ માર્ગનો બંધ માર્ગની લંબાઈ મળશે અને આર ત્રિજ્યાના બંધ માર્ગની લંબાઈ કેટલી થાય એના પરીખ જેટલી પરીખ કેટલો થશે ટુ પાય આર એટલે ટુ પાય આર

પાઈની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ અને આર સ્મોલ r કેટલા છે આપણા ત્રણ સેન્ટીમીટર અને મીટર ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ચલો સાદું આપીએ તો ઉપર બેનું વર્ગમૂળ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા એક પોઈન્ટ સાતસો ને ના ભાગ્યા બે ભાગ્યા ત્રણ પોઈન્ટ ચૌદ આપણે પાય ઉડાડી દે તો પણ ચાલશે ભાગ્યા ઝીરો પોઈન્ટ

દસ ની માઇનસ અગિયાર ઘાત ટેસ્લા એ શું છે બે પ્લેટની વચ્ચે અક્ષથી ત્રણ સેન્ટીમીટર જેટલા અંતરે ઉદભવતા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર તો આજના વિડીયોમાં આપણે બે દાખલા જોઈ ગયા સ્વાધ્યાયનો પહેલો અને બીજો નેક્સ્ટ વિડિયોની આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા ટોપિક સાથે પાછા મળશે